नमस्ते विद्यार्थी मित्रों, ये सेम फॉर गुजराती सीसी 405 मध्यकालीन गुजराती साहित्यनो इतिहास भाग बे એમાં આપણે પ્રેમાનંદનું સાહિત્ય સર્જન વિશે જોતા હતા. તો એમાં આપણે અગાઉ જોઈ ગયા બધું કે એક તો આપણે ઉખારણ જોઈ ગયા, એના પછી સુદામા ચરિત્ર જોઈ ગયા. સુદામા ચરિત્ર પછી આપણે જે કુંવરબાઈનું મામેરું જે વાત કરી છે, કુંવરબાઈની મામેરાની, એ અહીંયા ખૂબ જ એવું નિષ્ફળ નિસંકપણે સર્વશ્રેષ્ઠ આ કૃતિ છે પ્રેમાનંદની. એટલું જ નહીં, પ્રેમાનંદના જે આખ્યાનોમાં પણ તે ઉત્કર્ષ આખ્યાન છે, અને આખ્યાનોમાં પ્રેમાનંદની જે મર્યાદાઓ જે રહી એ નળી છે, એમાંથી તે આ કાવ્ય પૂરતો ઉઘરી ગયું જણાય છે. પ્રેમાનંદે પોતાની જે રચનાઓ રહી એમાં ગુજરાતના જીવનને જીવંત કર્યું છે. એનો રામનાથ વિશ્વનાથ પાઠકે પણ કહ્યું છે કે ગુજરાતનું જે જીવન રહ્યું એની પ્રેરણા હતી, અને એ જ તેના કાવ્યની સામગ્રી હતી, અને સમગ્ર ગુજરાતના જીવનનો તે મહાન અને અદ્વૈતીય કવિ છે. ગુજરાતના ખ્યાતનામ ભક્ત અને આદિકવિ નરસિંહ મહેતાના જીવનના પ્રસિદ્ધ પ્રસંગને વિસ્તારથી આલેખતું મામેરું ગુજરાતના તત્કાલીન લોકજીવનનું પ્રતિબિંબ કરતું કલાત્મક કાવ્ય. પ્રેમાનંદ મૂળ કથાનકમાં જે આવશ્યક ફેરફારો કરીને તેને વધારે જીવંત, રસિક અને વ્યંજના ગર્ભ બનાવ્યું છે. આ જે સોળ કડવાબદ્ધ આ આખ્યાન પ્રેમાનંદે નાટ્ય હાસ્યનો કુશળ પ્રયોગ છે. સોળ કડવાનું આખ્યાન કુંવરબાઈનું મામેરું જે છે એ સોળ કડવામાં બનાવેલું છે. હવે અહીંયા એક બીજું પણ સરસ ખૂબ જ નળાખ્યાન, તો નળાખ્યાન તો બધાએ આનું પિક્ચર પણ છે. નળાખ્યાન ઓખારણનું પણ પિક્ચર છે, કુંવરબાઈનું મામેરાનું પણ પિક્ચર છે, અને આ નળાખ્યાન એમાં નળ અને દમયંતીની જે વાત છે એનું પણ પિક્ચર છે. તો આપણે ઘણા દેખ્યું હશે એમાં નળ અને દમયંતીની વાત કરવામાં આવી છે. અહીંયા નળ અને દમયંતીની જે કથા રહી એ વિશ્વની કેટલીક સનાતન કથાઓ પૈકીની એક છે. આ રહી જગતની અનેક ભાષાઓ દ્વારા એ કથા ઘણી જ પ્રજાઓ સુધી પહોંચી શકી છે. પ્રેમાનંદની આ આખ્યાન કૃતિ નળાખ્યાનને નળ કથાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. જૈનેતર કવિઓમાં પણ ભાલણ અને નાકર પછી નળકથાને ગુજરાતીમાં ઉતારવાનો જે પ્રેમાનંદનો પ્રયત્ન અને એની જે કેટલીક મર્યાદાઓ હોવાય છતાં સૌથી વધુ સફળ થયો છે. પ્રેમાનંદે પોતાના આખ્યાનમાં મૂળ મહાભારતની પરંપરા પ્રાપ્ત કથા લઈને પોતાના પુરોગામી કવિઓને તેમાં કરેલા કેટલાક ફેરફારો સમાવી લઈને કેટલાક નવા પ્રસંગો પોતાની કલ્પનાથી ઉમેરી નળકથાને વધારે રસિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ નળાખ્યાન જે રહ્યું એ 65 કરવાની આ કૃતિ એના વસ્તુના પ્રમાણમાં કોઈને થોડી પથરાવાળી પણ લાગે છે, તો એમાં નળ અને દમયંતીના જે લગ્ન સુધીની વાત જ આખ્યાનનો લગભગ અડધો ભાગ રોકે છે. તેમ છતાં આ વિસ્તાર ખટકતો નથી, એનું કારણ કવિની કુશળતા, વસ્તુ સંકલન અને વિશિષ્ટતા વર્ણન રહેતી છે. પ્રેમાનંદના જે પાત્રો રહ્યા એ જીવંત છે, વાસ્તવિક છે, પ્રતીત બન્યા હોવાથી એને લીધે જ તેના આખ્યાનકારો સવિશેષ લોકપ્રિય બન્યા છે. આખ્યાનનો જે નાયક હોય છે નળ, કરુણ કથાને અનુરૂપ ધીરોદાત છે, અને તેની સરખામણીમાં દમયંતીનું જે પાત્ર એ વધારે પ્રભાવક પુરવાર
થાય છે અને તે આ આખ્યાનનું અદોષ રમણી પાત્ર છે. પછી નળના શરીરની જે સૌંદર્યથી આકર્ષાઈને નળને વરેલી જે દમયંતી દુઃખોના અગ્નિમાંથી પસાર થયા પછી નથી રૂપનું કામ રે ભૂપ મારા કહીને નળને બાહુક રહે તો પણ તેની અનન્ય ભક્ત રહેવા તૈયાર થાય છે. નળ અને દમયંતી જે રહ્યું આપણે એ એમાં નળના જે શરીરનું જે સૌંદર્ય રહ્યું એને આકર્ષાઈને જ્યારે દમયંતી એને પરણે છે ત્યારે એના પછી જે દુઃખો આવે છે ત્યારે એ કહેતી હોય છે કે નથી રૂપનું કામ રે ભૂપ મારા કહીને નળ બાહુક બાહુક જ રહે તો પણ તેની અનન્ય ભક્ત રહેવા તૈયાર છે. કે આપણે રૂપ જોઈને ઘણી વખત જતા પણ એ રૂપ જોઈને આપણે મૂકી જઈને પછી આપણે જે દુઃખ છે એટલે કે રૂપનું કામ આવ્યું નથી રૂપનું કામ રે રાજા ભૂપ એટલે કે રાજા મારા કહીને એ દુઃખ ગમે તેટલું પડે છે પણ એની ભક્ત રહેવા તૈયાર થાય છે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત એવું થતું હોય ઘણા રૂપ જોઈને જતા હોય છતાંય પછી અમુક ટાઈમે પસ્તાતા હોય છે પણ એવું કે અહીંયા એવું હતું નહીં પણ અહીંયા તો જે સમય રહ્યો એનો એ અહીંયા એનો કસોટીઓ જે થતી હોય છે એના લીધે એનો કરી જવું પડશે. કે શું કહે છે કે દમયંતીના જે નળના જે શરીર સૌંદર્યથી આકર્ષાઈને નળને વરેલી દમયંતીના જે દુઃખોમાં અગ્નિમાંથી પસાર થયા પછી પણ નથી રૂપનું કામ રે ભૂપ મારા કહીને નળ બાહુજ જ રહે તો પણ તેની અનન્ય ભક્ત રહેવા તૈયાર થાય છે. પણ દેહના આકર્ષણથી જન્મેલો તેમનો જે પ્રેમ દેહની સરહદ વટાવી સૂક્ષ્મ નિર્મળ આત્મિક પ્રેમમાં પરિણમે છે. નળ કરતા દમયંતીનું જે પાત્ર રહ્યું એ પ્રેમાનંદે વિકાસશીલ આલેખ્યું છે. તેની ઉદાનતા ઉત્તરોત્તર વૃદ્ધ પામે છે અને કવિ કળીનું જે સજીવ માનવ વેતર પાત્ર ખળનાયક તરીકે સર્જે છે. કે જે આ કળી હોય છે કળીનું જે કવિ જે કળી હોય છે એનું જે સજીવ માનવેતર જે પાત્ર છે એ ખળનાયક જેવું છે. કારણ કે નળ અને દમયંતી જ્યારે નદીમાં જે માછલા લેતા હોય છે ત્યારે નળ માછલા આપતો હોય છે ત્યારે દમયંતીના હાથમાંથી એ માછલું સજીવન થઈને પાછું નદીમાં જતું રહેતું હોય છે અને ત્યારે નળ જે દમયંતી ઉપર આરોપ મૂકતો હોય છે ત્યારે દમયંતીને આમ જમીન સરકી જોઈએ એમ એને થતું હોય છે કે આમ શું બોલે એટલે કે એ વખતે નળનો કોઈ વાંક નહીં હોતો. પણ આ કળીનું જે પાત્ર રહ્યું એનો અહીંયા હેરાન કરતું હોય છે. અને દમયંતી તો બિચારી એનો તો કોઈ વાંક નહીં હતો કે એના હાથમાં જે માછલું આવતું હોય છે એટલે એનો શ્રાપ હોય કે સજીવન થઈ જતો એટલે કે ત્યાં આ કળીના લીધે એ માછલો સજીવન થઈને પાછો નદીમાં જતો રહેતો હોય છે. પણ વાસ્તવમાં એ નળનો ખ્યાલ હોતો નથી એમ સમજતો હોય કે દમયંતી બધા માછલા ખાઈ જતી હોય પણ વાસ્તવમાં એ ખાઈ જતી હોતી નથી. આખ્યાનકાર પ્રેમાનંદની જે પ્રતિભાનું જે નોંધપાત્ર ઉમેશ એની કંથન વળણ કલામાં પણ સુપેર પ્રગટ થાય છે. અને આખ્યાનમાં કવિએ દમયંતીનું જે રૂપ રહ્યું દમયંતીનું રૂપ વર્ણન એકવાર નહીં પણ ત્રણ વાર કર્યું છે છતાંય ક્યાંય પુનરાવર્તન થવા દીધું નથી. ત્રણેય વર્ણનો પરસ્પર પૂરક બની દમયંતીને ત્રિભુવન સુંદરી તરીકે પ્રસ્તુત કરે છે. સ્વયંવરના વર્ણનમાં પણ પ્રેમાનંદે કોઈ જ કસર છોડી નથી. રાજાઓની શુદ્રતા પ્રગટ કરીને
તેમની ફજેતીનું ચિત્ર પણ પ્રેમાનંદે મોજથી દોરે છે. રાજાઓની દમયંતી દર્શન ઉત્સુકતાનું માનસ શાસ્ત્રીય ચિત્ર કવિ માનવ મનનો કેવો કુશળ જ્ઞાતા અને નિરૂપક છે એનો નિરૂપક છે એનો ખ્યાલ અહીંયા આપે છે. પ્રેમાનંદ પાસેથી સમર્થ ભાષાબળ છે. તે મહદઅંશે શબ્દોનો ઔચિત્યથી ઉપયોગ કરી શકે છે. કવિની જે શબ્દ સમૃદ્ધિ રહી, ભાષા શક્તિ રહી, પ્રશંસ્ય છે, તેનું શબ્દ ભંડોળ અખૂટ છે અને તે વર્ણ વિન્યાસ, લયપ્રાણ, અર્થ વગેરેની દ્રષ્ટિએ યોગ્ય શબ્દની પસંદગી કરી શકે છે. તેની શબ્દ સૃષ્ટિ, તત્સમ તથા તર્પતા દેશ્ય શબ્દો સાહજિક રીતે ગોઠવાઈ જાય છે. કવિની લય સૂઝ અનન્ય છે અને તેથી જ ભાષાનું જે અંધજાજેલું જે કામળ લય દ્વારા પ્રગટ થયું છે. તેના આખ્યાનોમાં કેટલીક ધ્રુવ પંક્તિઓ ઉર્મિના ઉછાળને તાદશ્ય કરે છે. 26મા કડવામાં નળ આવ્યો રે એનો સુંદર નમૂનો છે. સુદેવ દમયંતીના ટૂંકા વાક્યોના સંવાદ લાગણી ભીનો ઉદ્ગાર છે તેનો સ્વાભાવિક અને સજીવતા છે. પ્રેમાનંદની જે ભાષા સિદ્ધિ સંદર્ભમાં અર્થપૂર્ણ કલ્પના રમ્ય તાજગીપૂર્ણ અલંકારોની નોંધ લેવી રહી. કવિએ સર્વત્ર સાહજિક રીતે યોજેલા અંત્યાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ તેનું ભાષા પ્રભુત્વનો ખ્યાલ આપે છે. નળાખ્યાન એ પ્રેમાનંદની પરિણીત પ્રજ્ઞાનું ફળ કોઈ તેનું ભાષાનું પોતે વેલ ઉટાવાળું ઘટ સુવાળું અને આકર્ષક લાગે છે. અભિવ્યક્તિનું બળ પણ એ ઠેર ઠેર પ્રેરાયેલું કવિત્વ પ્રેમાનંદને સમર્થ કવિ ઠેરવા પર્યાપ્ત છે અને આ આખ્યાનનો મુખ્ય રસ કરુણ છે. પરંતુ પ્રેમાનંદની જે વિશેષતા હાસ્ય અને કરુણ પાસ પાસે મૂકી આપવામાં છે. આખ્યાનમાં પૂર્વાર્ધનો મુખ્ય રસ શૃંગાર છે. કવિ અદ્ભુત રસની લહાણ પણ ઠીક ઠીક પ્રમાણમાં કરી છે. કવિને અનેક રસોનું નિર્વહન કરીને એકતાના ટાળવાની પાવર છે અને એ સર્વ વૈવિધ્યથી કુશળતાથી જાળવે છે. નળાખ્યાન એ પૌરાણિક કથા પર આધારિત હોવા છતાંય પ્રેમાનંદે તેમો નળાખ્યાન એ પૌરાણિક કથા પર આધારિત હોવા છતાંય પ્રેમાનંદે તેમો યથાસંબંધ તત્કાલીન જે સમાજનું ચિત્ર અહીંયા ઉપસાવ્યું છે. કડીના પાત્ર દ્વારા કવિએ તત્કાલીન જે સમાજની નબળાઈઓ, બુરાઈઓ, વિકૃતિઓ અને અસદવૃત્તિઓ પ્રગટાવી છે. તે કડીનું જે પાત્ર છે એ કડીના પાત્ર દ્વારા કવિએ શું કીધું છે કે સમાજની જે નબળાઈઓ હોય છે, જે બુરાઈ હોય છે, વિકૃતિઓ છે, આ બધું જ અહીંયા પ્રગટ કર્યું છે. અને કવિએ લોકઢાળોને ભાવાનુરૂપ ઉપયોગ કર્યો છે. વિવિધ પ્રકારની દેશીઓ તાલબદ્ધ રાગ રાગિણીઓમાં પણ ગાઈ શકાય એ રીતે તેને રચી છે. અનંતરાય રાવળ પણ કહે છે કે પ્રેમાનંદમાં વસતો કવિ આ આખ્યાનમાં વિશેષ સક્રિય બન્યું હોવાનું આખ્યાન દેખાડે છે. પ્રેમાનંદ છે એ પ્રેમાનંદમાં જે વસ્તુ કવિ છે એ આખ્યાનમાં વિશેષ સક્રિય બનાવ્યું હોવાનું આખ્યાનને દેખાડે છે. નાયક નાયિકાના જે
સૌંદર્ય વર્ણનો હંસ વિલાપ ને દમયંતી વિલાપના જે કડવા સ્વયંવર વર્ણન આખ્યાનમાં દમયંતીની ઇન્દુમતી દમયંતી સુદેવ દમયંતી બાહુકના સંવાદો આવી બધી જ સામગ્રી પ્રેમાનંદનું ભાષા પ્રભુત્વ એની રસિકતા ને એનું કલ્પના બળ જે રહ્યું એ અહીં ચિત્ર નિર્માણ શક્તિ અને ભાવાનુકૂળ ઢાળ પ્રયોજવાની જે સૂઝ રહી એ સૂઝ પદલેખનની ફાવટ એના પાત્ર ચરિત્ર પ્રવેશ એની અલંકાર સમૃદ્ધિ એના ઉર્મી વૈભવ અને એની રસ સિદ્ધિનું બોલતા પ્રમાણપત્ર બની રહે છે. નળાખ્યાન એ પ્રેમાનંદનું સર્વ ભોગ્ય અને અમર સર્જન બન્યું છે તે એને લીધે જ છે. હવે આપણે એના જોઈએ અન્ય આખ્યાનો છે તો જે આટલા આખ્યાનો હતા નળાખ્યાન સુદામા ચરિત્ર ઉદાહરણ અભિમન્યુ આખ્યાન આ એના ખૂબ જ જાણીતા આખ્યાનો છે. હવે એના સિવાય બીજા અન્ય આખ્યાનો છે તો એ અભિમન્યુ આખ્યાન. અભિમન્યુ આખ્યાન એ પ્રેમાનંદનું આરંભકાલીન આખ્યાન છે. કવિ કલાની સાંકોપા સુનિષ્ઠતા મનોહર કલ્પના વૈભવ રસ પ્રભુત્વ આ રચનામાં પણ તૃપ્તિકાર બનતા જ નથી. અલબત્ત પ્રેમાનંદે પણ પૂર્વગામીઓ કરતાં પણ આ કથાના આલેખનમાં પણ મહદઅંશે ઔચિત્ય દાખવે છે. 51 કડવાના આ આખ્યાનમાં કવિએ હાસ્ય અદ્ભુત કરું શૃંગાર જેવા રસોની રૂપિયા છે. પણ હીર રસ રૂટીનનો મુખ્ય રસ છે. મધ્યમ કક્ષાના આ આખ્યાનમાં પ્રેમાનંદની જે સર્જકતા છે અહિલોચનની જે ગતિના અને કૃષ્ણના જે બ્રાહ્મણ રૂપના વર્ણનમાં પણ કૃષ્ણના જે ચાતુર્ય યુક્ત નાટ્યાત્મક વર્તનના નિરૂપણમાં અભિમન્યુ વીર મૃત્યુને પ્રત્યક્ષ કરાવવામાં પણ અને એના મૃત્યુનું જે કારણ ઉપસાવવામાં પણ અનુભવાય છે. યુદ્ધના વર્ણનમાં પણ કથાતીના પ્રસંગોમાં નિરૂપણવામાં કવિ આ આખ્યાનમાં નિરંતરથી ચાલે છે અને તેથી જ થોડો વધારે પ્રસાર થયો છે અને એની રસની ઘનતા સિદ્ધ થઈ છે. મધ્યકાળમાં જે સંખ્યાબદ્ધ ચંદ્ર ખાસ આખ્યાનો રચાયા છે તેમાં સાહિત્યની ગુણવત્તાની દ્રષ્ટિએ પ્રેમાનંદનું જે ચંદ્રાસ આખ્યાન ચડિયાતું છે કવિની મૂળ કથામાં પણ આવશ્યક ફેરફારો કરીને વસ્તુ એકતા સાધવાનો પ્રયત્ન પણ કર્યો છે. રણયજ્ઞ છે એ 26 કડવાનું રણયજ્ઞ પ્રેમાનંદના પરિપાકકાળનું હોવા છતાંય પણ એ મધ્યમ કક્ષાનું આખ્યાન બની શક્યું છે. કવિએ રામાયણના યુદ્ધકાંડથી તે કથાને કેન્દ્રમાં રાખીને રણયજ્ઞની રચના કરી છે. યુદ્ધનું વર્ણન કૃતિમાં મુખ્ય અંશ હોય એને કવિએ એના પર વિશેષ ભાર મૂક્યો છે. પરંતુ એની એક વિધતા કંટાળો નિપજાવે છે.
મહાભારત રામાયણ અને પુરાણોમાંથી પણ કથાનકો લઈને જીવનભર આખ્યાનોની રચના કરનાર કવિ પ્રેમાનંદે જીવનના અંતિમ વર્ષોમાં પણ ભાગવતને દસમ સ્કંદ હાથ પર લીધો હશે એમ 165 કડવા એ અધૂરા રહેલા આખ્યાનો પરથી અને રચનાશૈલીની પ્રવૃત્તિ પરથી અનુમાન કરી શકાય છે. કવિની દ્રષ્ટિએ મુખ્યત્વે તો કથા પ્રસંગ પર છે, પણ મૂળ કથાનકના પ્રસંગોમાં રહેલા અદ્ભુતતાના જે તત્વને પણ તે પોતાની રીતે બહલાવે છે અને કવિની વિશેષતાથી ત્રણ શક્તિ, કટાક્ષ, અભિવ્યક્તિની છટાઓ પણ વગેરે દ્વારા વ્યક્ત થાય છે. અહીં આપણે જોઈશું તો યુગ સંદર્ભ તો અહીંયા જે અન્ય આખ્યાનોમાં આપણે જોઈ ગયા તો એક તો અભિમન્યુ આખ્યાન અને રણ યજ્ઞ આપણે જોઈ લેતો કે યુગ સંદર્ભે તો પ્રેમાનંદે ગુજરાતની નાનકડી રંગભૂમિ ઉપર ભગવાન વેદવ્યાસનો પાઠ ભજવવાનો પ્રયાસ કર્યો છે. તો પ્રેમાનંદ જે છે એમને શું કીધું કે ગુજરાતની આવડી નાનકડી કડીની રંગભૂમિ ઉપર કેમ કમ ભગવાન વેદવ્યાસનો જે પાઠ છે એ ભજવાનો એમને પ્રયાસ કર્યો છે. મતલબનું કનૈયાલાલ મુનશીનું વિધાન અમુક અંશે સાચું છે. પ્રેમાનંદના સમયમાં ગુજરાતનું જે પ્રજાજીવન હતું એ જે પ્રકારનું હતું તેનો વિચાર કરીએ તો પ્રેમાનંદના સાહિત્ય પ્રદાનની યોગ્ય જ પરિપ્રેક્ષમાં મૂલવી શકાય છે. એક વખતની જે પ્રજાના જે જીવનમાં જે બનાવ બનતા જે ઘટનાઓ હતી એ અહીંયા રજૂ કરવાનો પ્રેમાનંદે પૂરો પ્રયાસ કર્યો છે. પ્રેમાનંદના જીવનકાળ દરમિયાન ગુજરાતી પ્રજાનું રાજકીય જીવન નિષ્પ્રાણ થઈ ગયું હતું. શિક્ષણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. એની અસર અનિવાર્યપણે એ સમયમાં સાહિત્ય પર પડે છે. તત્કાલીન જીવનની જે સંકીર્ણતા સાહિત્યમાં પ્રતિબિંબ ન થાય તો જ આ શર્ય થાય. ભારત વર્ષમાં પણ એ સમયગાળો પૌરાણિક ધર્મના નૃત્યનો પણ વૈષ્ણવ ભક્તિ સંપ્રદાયના પ્રસારનો જ અને જૈન ધર્મના કર્મવાદ તથા વીરતિભાવનો જ હતો. તત્કાલીન સાહિત્ય સ્વાભાવિક રીતે જ આ બધી અસરો આત્મસાત કરીને સામાન્ય કૌટુંબિક જીવનના રસોને વ્યક્ત કરી વિકાસ સાધે છે. સાહિત્યકારો લોકરંજન અને લોકશિક્ષણ બંને કાર્ય કરવા પડે છે. પ્રેમાનંદના પણ આખ્યાનોની આ પૃષ્ઠભૂમિ છે. બકર ઠાકોરે પણ રૂપકાત્મક રીતે કહે છે કે ગુજરાતનો હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન જ આ પ્રકારનું તળાવ હતું અને પ્રેમાનંદ કવિએ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું. આ કોટેશન ખાસ લખજો. બકર ઠાકોરે રૂપકાત્મક રીતે વર્ણવ્યું છે, કહે છે કે ગુજરાતનો જે હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન આ પ્રકારનું તળાવ હતું. આ પ્રકારનું તળાવ હતું અને પ્રેમાનંદ
હવે એ તળાવમાં જે પાકેલું સૌથી સુંદર માછલું હતું એવું કહે છે પરંપરા અને ભૌતિકતા પણ. તો આપણે જોઈએ એમાં કે પ્રેમાનંદ એ સૌથી સુંદર માછલું છે અને સાચું પણ છે, તે છે તો તળાવનું જ અને એના પોષણ અને ઘડતરમાં એ તળાવના પાણીનો અને અન્ય માછલાઓનો ફાળો છે. ભાલણ, નાકર વગેરેની સમૃદ્ધિ આખ્યાનમાં પરંપરાની પછી જ પ્રેમાનંદ આવે છે. પૌરાણિક કથા અને સાહિત્યની પરંપરા પણ એની પૂર્વ બે જ સદીની હતી ને આ પરંપરાને પ્રેમાનંદ માત્ર સાહિત્યની પરંપરા પણ એની પૂર્વ બે સદીની નહીં હતી પણ આ પરંપરાને પ્રેમાનંદ માત્ર પચાવતો જ નથી, એની પોતિકા પ્રતિભા સ્પર્શ દીપાવે. પ્રેમાનંદ મામેરુને બાદ કરતા પોતાના આખ્યાનોનું વસ્તુ પુરાણોમાંથી તથા રામાયણ મહાભારતમાંથી લે છે. પ્રેમાનંદે સંસ્કૃતનું કેટલું જ્ઞાન હતું અને પૌરાણિક સાહિત્યનો પ્રત્યક્ષ અભ્યાસ કેટલો હતો એ જાણવું મુશ્કેલ છે. તેના નળાખ્યાન પર નૈષ્ઠીય ચરિત્રની અસર જોવા મળે છે, પણ તે સીધી પડી હશે કે બાલણ મારફતે એ કહેવું કઠિન છે. એના આખ્યાનોમાં પૌરાણિક કથા સાહિત્યનું પ્રત્યક્ષ અધ્યયન કર્યું હોય, શ્રવણ દ્વારા એના સંસારો દૃઢ કર્યા હોય એમ કલ્પી શકાય છે. પ્રેમાનંદ પણ પુરોગામીઓનું ઋણ સ્વયં સ્પષ્ટ છે. હારમાળામાં જે કહ્યું છે કે પૂર્વ જે કવિજન વૈષ્ણવે કહ્યા ચરિત્ર ઉદારજી તે સઘળાનો જોડ કરીને બાંધ્યું શુભ આખ્યાનજી તે કવિને અનેક કૃતિઓ તે કવિને અનેક જ કૃતિઓ રહી એ કૃતિઓ સંદર્ભે સાચું છે. મહાન અંગ્રેજ નાટ્યકાર શેક્સપિયરને જે રીતે પોતાના પુરોગામી નાટ્ય લેખકોની નાટ્યકૃતિઓને નિસંકોચપણે ઉપયોગ કર્યો છે તે રીતે પ્રેમાનંદે પણ પોતાના પુરોગામીઓની ભાલણ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની વગેરે ની આખ્યાન કૃતિઓનો કાચી સામગ્રી તરીકે ખાસો ઉપયોગ કર્યો છે અને મૂળ પૌરાણિક કથાનકોમાં ન હોય તેવા પ્રસંગો પણ પુરોગામીઓએ કરેલા ઉમેરાનો પ્રેમાનંદ ક્યાંક શબ્દ તો ક્યાંક શાબ્દિક ફેરફાર સાથે લાભ લીધો છે. પ્રેમાનંદ ના પુરોગામીઓમાંથી મબલક ઉઠાંતરી કરી પણ પોતાની જે પ્રતિભા અભિસંચિત કરીને કલાત્મક પરિણામ પ્રદાન કરે છે. સુદામા ચરિત્રના સંદર્ભમાં પણ વિચારીએ તો ભાગવતના અને પુરાગામી કવિઓની રચનાઓમાં જે કથા વસ્તુ છે તેના બીજ ભક્તિ મૈત્રી છે અને પ્રેમાનંદ મૂળ કથાના બીજ જે જાળવે છે પણ સાથે સંસાર જીવનમાં ચિત્રો આલેખીને આખ્યાનોને આકર્ષકતા અર્પે છે અને આ સ્વાધ્ય આખ્યાનમાં પણ પ્રેમાનંદે પુરોગામીઓ પાસેથી જે સ્વીકાર્યું છે તેની પસંદગીમાં તેને વિનિયોગમાં પણ તેને જે ઉમેરા કર્યા છે જે સ્થાનો ખીલવ્યા છે તે બધામાં જ એક ઉત્તમ કલામર્મગ્ન કવિની દ્રષ્ટિ રીતિનો પરિચય થઈ રહે છે.
પ્રેમાનંદનો સવિશેષ તો જે ઉલ્લેખનીય છે આપણે કહી શકીએ, તે પોતિકાપણું અને એના આખ્યાનોમાં અનુભવતો જે તત્કાલીન તળપદા ગુજરાતી જીવનનો જે પ્રગાઢ સ્પર્શ ગણાવી શકાય છે. કાવ્ય પાઠકનું પણ કથન ગુજરાતના હૃદયને મમરમાં તેને ઓળખ્યું છે તેવું બીજા કોઈ કવિએ ઓળખ્યું નથી. તો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બસ અસ્તુ.